सतकेवल विद्या मंदिर सहरसा। माई सेल्फ सज्जन कुमार प्रजापति फ्रॉम सतकेवल विद्या मंदिर क्लास 12 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 5 टॉपिक मैग्नेटिक ससेप्टिबिलिटी अने चुंबकीय पदार्थों। मित्रों आज आप स्टैंडर्ड 12 चैप्टर नंबर 5 अंदर आज मैग्नेटिक ससेप्टिबिलिटी विषय बात करूँ जेना विषय आप एक संबंध अगाउ ऑलरेडी भाई चुक्या है तमज चुंबकीय पदार्थों विषय पर बातचीत करवानी है। चलो शुरुआत करिए आज प्रथम प्रश्न जो है ये प्रश्न मुजब है कि द्रव्यनी मैग्नेटिक ससेप्टिबिलिटी जेने अपने काई तरीके ओळखीए छीए ये समझावी ते परथी पदार्थनी सापेक्ष चुंबकीय परमी एबिलिटी एट्ले म्यू जीरो हवे जो अँ आग आपने अँ चुंबकीय पदार्थनी परमिएबिलिटी कही है म्यू जीरो पदार्थनी मैग्नेटिक परमिएबिलिटी पदार्थनी कही है आप लखीश आग म्यू अँ सापेक्ष म्यू जीरो पदार्थनी मैग्नेटिक ससेप्टिबिलिटी म्यू समझावी तेमनी वच्चेनो संबंध आपणे मेळवानो छे। तो जवाबनी शुरुआत करीशुं कि द्रव्यनु मैग्नेटाइजेशन जैसे अपने काले लास्ट लेक्चर में कहूं तू कि एने अपने कैपिटल एम कही है चुंबकीय तीव्रता एचना केव हो समप्रमाण में हो बराबर जी आप जो गया माटे एम इज प्रपोजनल टू काई सॉरी एच तो एम इज इक्वल टू प्रपोजनल ने काढ़ी शुद्ध मूकव पड़े कोई अचड़ा मूको पड़े जब शूँ मूके छे काई मूकीए छे जे शूँ बतावे छे सप्रमाणता अचड़ांक बतावे छे जेने आपणे मैग्नेटिक ससेप्टिबिलिटी तरीके ओळखीए छे। हवे आटलू समझ्या बाद आपणे आगळ तो ए भणे छे कि अहींया आपणे जे काई लख्युं छे ए अचळांक होवाने कारणे परिमाण रहित राशि छे जेने आपणे मैग्नेटिक ससेप्टिबिलिटी अथवा तो चुंबकीय ससेप्टिबिलिटी तरीके ओळखीए छे। ते चुंबकीय द्रव्ય बाह्य चुंबकीय क्षेत्रने केवो प्रतिभाव आपे छे ते दर्शावे छे मतलब कि आ जे आपणे काई मेळव्यो ए जे काई जे छे ए जे आपणे चुंबकीय द्रव्ય माटે વાત કરી એ ચુંબકીય દ્રવ્યને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર માટે કેવો પ્રતિભાવ મળશે એની આપણને માહિતી આપે છે। હવે મિત્રો યાદ રાખવાનું છે કે આપણે અહીંયા વાત કરીએ છીએ કે પેરામેગ્નેટિક પદાર્થો જે એક પદાર્થોનો પેટ છે એ પેરામેગ્નેટિક પદાર્થો જે છે એના માટે તેનું મૂલ્ય નાનું અને ધન જોવા મળે છે। કેવું મળે છે? નાનું અને ધન જોવા મળે છે જે ડાયામેગ્નેટિક પદાર્થો માટે તેનું મૂલ્ય નાનું અને ઋણ જોવા મળે છે મતલબ કે કાયનું મૂલ્ય જો આપણે પેરામેગ્નેટિકની માટે વાત કરીશું તો એના માટે આપણને એનું મૂલ્ય નાનું મળશે અને ધન જોવા મળશે એટલે કે કાયનું મૂલ્ય પેરામેગ્નેટિક પદાર્થો હોય તો નાનું અને ધન મળે અને જો એનું મૂલ્ય ડાયામેગ્નેટિક પદાર્થો માટે હોય તો નાનું અને ઋણ જોવા મળે છે। કેમ? કારણ કે જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એના માટે એમ અને એચ વિરુદ્ધ દિશામાં જોવા મળે કારણ કે એમાં જે એમ જે છે એમ એટલે શું આપણે અગાઉ કીધું કે એમ એટલે શું કહેવાય તો એમ ઇટ ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું કે મેગ્નેટાઇઝેશન તો એ મેગ્નેટાઇઝેશન એમ અને એચ જે છે તીવ્રતા જે છે એ બંને એકબીજાને કેવા હોય છે વિરોધી જોવા મળે છે માટે તો હવે આપણે એ કોઈ પદાર્થ અથવા કોઈ દ્રવ્યની રૂપે આપણે સોલેનોઇડની વાત કરીએ તો સોલેનોઇડની અંદરના ભાગમાં આપણે આગળ વાત કરી હતી કે જેનું મેગ્નેટાઇઝેશન થાય તેવું દ્રવ્ય વિચારો દેટ મીન્સ કે અંદર દ્રવ્ય એવું વિચારીએ કે જેનાથી અંદર મેગ્નેટાઇઝેશન ઝીરો મળે નહીં એટલે કે કંઈક મળે। હવે આપણે આ જ વસ્તુને આપણે આગળ આ પોઈન્ટ રૂપમાં રજૂ કરી હતી એટલે કે સોલેનોઇડની અંદર ભાગમાં આપણે મેગ્નેટાઇઝેશન ઝીરો ન થાય એવું કોઈ દ્રવ્ય વિચારીએ તો સોલેનોઇડમાંથી પ્રવાહ આઈ પસાર કરવામાં આવે તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હતું જે આપણે મળતું કે B બરાબર મ્યુ ઝીરો ઓફ એચ પ્લસ એમ જેટલું બરાબર આ વસ્તુ આપણે આગળ જોઈ બધી ચૂક્યા છે જસ્ટ રિપીટેશન કરીએ છીએ આગળ તો સમીકરણ નંબર 1 આપણને જે આગળ મળ્યું એમ ઇઝ ઇક્વલ ટુ કાઈ એચ અને બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ઓફ એચ પ્લસ એમ સમીકરણ નંબર 2 ને આપણે શું કહીશું એના ઉપરથી તો બી બરાબર મ્યુ ઝીરો એમના એમ એચ ઇઝ ઇક્વલ ટુ એચ અને એમની જગ્યાએ મૂકી દઈએ છીએ આપણે વેલ્યુ મૂકી દઈશું કાય ઇન્ટુ એચ તો બી બરાબર મ્યુ ઝીરો આમાંથી એચને કોમન તો ભાઈ જાય એચ તો મ્યુ ઝીરો ઇન્ટુ એચ અને બાકી છે અહીં એચ ગતો રહ્યો તો બાકી શું રહ્યું કાંઈ નહીં એટલે શું આવશે 1 પ્લસ ના પ્લસ અહીંયા બાકી એચ ગતો રહ્યો બાકી શું રહ્યું કાંઈ તો કાય એમના એમ જ્યાં 1 પ્લસ કાય ઇન્ટુ જે મ્યુ ઝીરો જે ટર્મ મળી એ ટર્મને આપેલા દ્રવ્યની પરમીએબિલિટી કહેવામાં આવે છે જેને આપણે મ્યુ તરીકે ઓળખીશું તો દ્રવ્યની પરમી એબિલિટી મ્યુ બરાબર મ્યુ ઝીરો ઓફ 1 પ્લસ કાય જોવા મળે છે તો દ્રવ્યની પરમિએબિલિટી મ્યુ આપણને જોવા કેટલી મળી કે મ્યુ બરાબર મ્યુ ઝીરો ઓફ 1 પ્લસ કાય જોવા મળી તો પહેલું જે સેશન આપણે બતાવ્યું એમાં આપણે શું મળ્યું છે દ્રવ્યની પરમિએબિલિટી મેળવી છે। ચલો આગળ જઈએ કે ત્યારબાદ
કે મ્યુ બરાબર મ્યુ ઝીરો ઓફ વન પ્લસ કાય છે, તો આ મ્યુ ઝીરો લાઈ દેવાની છે, તો મ્યુ બાય મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ કાય, તો વન પ્લસ કાય ઇઝ ઇક્વલ ટુ શું લખીશું, મ્યુ ઇન્ટુ આર લખીએ છીએ. શું લખીએ છીએ, મ્યુ ઇન્ટુ આર. તો મ્યુ બરાબર મ્યુ ઝીરો ઓફ વન પ્લસ કાય ઇઝ ઇક્વલ ટુ, મિત્રો ધ્યાન આપો, ચલો મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાય, એટલે કે મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાય, આપણે શું મળતો હતો અહીંયા આગળ. હવે અહીંયા વન પ્લસ કાય બરાબર મ્યુ આર છે, તો મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ આર શું આવશે, મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર, એટલે શું લખીશું, મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર મળશે. ચલો આ સ્ટેપ અમને ખબર પડી ગઈ, ધ્યાનથી જુઓ કે વન પ્લસ કાય બરાબર મ્યુ આર છે, તો અહીંયા વન પ્લસ કાય શું છે, મ્યુ ઝીરો પણ છે, તો અહીં મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાય શું આવે અહીંયા આગળ, મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર, એટલે કે બંને બાજુ મ્યુ ઝીરો વડે ગુણતા, એવું પણ કહી શકીએ. ચલો આગળ, તો અહીંયા જે મ્યુ મળ્યો બરાબર છે, એને આપણે પદાર્થની મેગ્નેટિક પરમીએબિલિટી તરીકે ઓળખીએ છીએ. શું કહે છે આપણે, એને પદાર્થની મેગ્નેટિક પરમીએબિલિટી તરીકે ઓળખીએ છીએ. અને એના પરિમાણ અને એકમ પણ મ્યુ ઝીરો જે હશે એના જેવા, બીકોઝ ઇટ ઇઝ અ પરમીએબિલિટી, એટલે કે મ્યુના આપણને પરિમાણ અને એકમની જો વાત કરીએ તો એ આપણને મ્યુ ઝીરોના પરિમાણ અને એના એકમ જેવા જ જોવા મળે છે. બે સરખા જ છે એના એકમ, એમાં કંઈ ફેરફાર થતો નથી, નામ બદલાયું પણ એમાં કંઈ ફેરફાર પડતો નથી. બીજી વસ્તુ કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ, આપણે કહ્યું કે મ્યુ આર શું છે, વન પ્લસ કાય છે, તો જે મ્યુ આર જે છે એને સાપેક્ષ પરમીએબિલિટી કહેવામાં આવે છે, કારણ કે મ્યુ આર છે ને રિલેટિવ પરમીએબિલિટી, તો એને રિલેટિવ એટલે શું, સાપેક્ષ પરમીએબિલિટી, તો એને પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી કહે છે. અને એ કેવી છે, પરિમાણ રહિત રાશિ છે. કેવી છે, પરિમાણ રહિત રાશિ છે, તે સ્થિત વિદ્યુતક્ષેત્રની અંદર આપણે જે ભણી ગયા અગાઉ ચેપ્ટર, એની અંદર આવતા ડાયઇલેક્ટ્રિક અચળાંક સાથે મળતી આવે છે. ડાયઇલેક્ટ્રિક અચળાંક યાદ છે ને, તો આપણે અહીંયા જે આ પરમીએબિલિટી મેળવી, સાપેક્ષ પરમીએબિલિટી, એ ડાયઇલેક્ટ્રિક એપ્સિલન ઝીરો જે હતો એના જેવી જ અહીંયા પણ એ સામ્યતા ધરાવે છે. આમ સમીકરણ નંબર આપણને જે 6 મળ્યું એ સમીકરણ નંબર 6 એ, અને એના ઉપરથી આપણને જે મ્યુની વેલ્યુ મળી, જે મ્યુ આરની વેલ્યુ મળી અને જે એચની વેલ્યુ મળી છે આપણને, રાઈટ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણે અહીંયા જોયું કે આપણને આપ્યું સમીકરણ, જો મ્યુ ઝીરો ઓફ વન પ્લસ કાય, સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે મી એમ બરાબર શું આવે, કાય ઇન્ટુ એચ આવે છે, તો આપણને સમીકરણ નંબર 6 એ મ્યુ ઝીરો મ્યુ સોરી મ્યુ આર મ્યુ અને એચ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર છે. જો એક રાશિ આપેલી હોય કે આમાંથી આપણને કોઈ રાશિ આપેલી હશે, આ સૂત્ર પ્રમાણે કોઈ રાશિ આપણને આપેલી હશે, તો એના ઉપરથી આપણે બીજી બધી જ રાશિને સહેલાઈથી ગણી શકીએ છીએ. માટે હવે આપણે આગળના સમીકરણ નંબર 3, એટલે કે આ સમીકરણ જે છે બી બરાબર મ્યુ ઝીરો ઓફ વન પ્લસ કાય ઇન્ટુ એચ, આ સમીકરણની અંદર મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાય બરાબર શું મૂકીશું, મ્યુ ઝીરો ઇન્ટુ જે વન પ્લસ કાય જે છે એના બરાબર શું મૂકીશું, તો મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર આ સમીકરણ પરથી મૂકીશું. સમીકરણ નંબર 6 ની વેલ્યુ સમીકરણ નંબર 3 માં મૂકવાની રહેશે. તો શું મળશે, બી બરાબર મ્યુ ઝીરો એમના એમ અને વન પ્લસ કાય બરાબર શું મૂકીશું, તો મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ એચ. ચલો મ્યુ ઝીરો એમના વન પ્લસ કાય, તો વન પ્લસ કાય શું મૂકીશું આપણે, મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ એચ જોવા મળે છે. આગળ વાત કરીએ તો અહીંયા આપણને બી બરાબર શું મળ્યું, મ્યુ ઝીરો મ્યુ આર ઇન્ટુ એચ. અહીં ધ્યાન જુઓ, જ્યાં મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર છે એની જગ્યાએ આપણે શું લખીએ છીએ, મ્યુ લખીએ છીએ, અહીંયા ભૂલ છે, મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર શું આવશે, અહીંયા મ્યુ આવશે, અહીંયા આવશે મ્યુ, મ્યુ ઇન્ટુ એચ જોવા મળે છે. તો આપણને અહીંયા આગળ લાસ્ટમાં સમીકરણ શું મળ્યું, બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ એચ, દેટ મીન્સ કે આપણા સૂત્ર પ્રમાણે આપણને શું મળ્યું, જો અહીં ધ્યાન આવો છો કે આપણે કાયને સમજાવીને મ્યુ ઝીરો અને મ્યુ વચ્ચે સમજાવી તેમની વચ્ચેનો સંબંધ પણ મેળવી બતાવ્યો છે. ઓકે, તો આ થઈ પહેલી થિયરી. એ પહેલાં આપણે શું ફાઇન કરીએ છીએ, તો પહેલાં આપણે શોધીએ છીએ આપણે આપણું મેઇન એચ સમીકરણ, કે એમ અને એચ એકબીજાના સમપ્રમાણમાં છે, એના પરથી આપણે એક સમીકરણ મળ્યું. ત્યારબાદ આપણે અહીંયા જોયું કે એમ કાયનું મૂલ્ય જે છે એ અલગ અલગ પદાર્થ માટે આપણને અલગ અલગ જોવા મળે છે. આ એમસીક્યુમાં પૂછાય, ઇમ્પોર્ટન્સ છે કે પેરામેગ્નેટિક પદાર્થ માટે એનું મૂલ્ય આપણને કેવું મળે, નાનું અને ધન મળે, જે ડાયામેગ્નેટિક પદાર્થ હશે એના માટે આપણે મૂલ્ય નાનું અને ઋણ મળે છે. ત્યારબાદ સેકન્ડ સેશનમાં આપણે શું વાત કરી, તો સેકન્ડ સ્ટેપમાં આપણે બી બરાબર મ્યુ ઝીરો ઓફ એચ વત્તા એમ સમીકરણ જોવા મળ્યું છે, આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. હવે સેકન્ડ નંબર 1 અને 2
આપણે એક અને બે ઉપરથી આપણે સમકાન શું મળ્યું બી બરાબર મ્યુ ઝીરો વન પ્લસ કાય. હવે આપણું નેક્સ્ટ સમ કામ શું છે તે લખવા માટે કે આપણે અહીંયા વન પ્લસ કાયની કિંમત લાવવાની રહેશે. તો મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાયની કિંમત જો મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાયની કિંમત લાવવાની રહેશે જે આપણે લાગીએ છે જે આપણને મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ ના ફોર્મમાં જોવા મળે છે. એના કેટલાક મુદ્દાઓની વાત કરી નેક્સ્ટ સમમાં અને આપેલી આ વેલ્યુને આપણે આગળના સરખામાં મૂકી દેતા આપણને બીનું નવું સરખામ મળ્યું જે બી બરાબર મ્યુ ઇન્ટુ એચના ફોર્મમાં જોવા મળે છે. તો આ થયો પ્રશ્ન, આ બધાને આઈડિયા આવી ગયો. ઓકે ચલો હવે આપણે અગાઉ જે ડાયમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થની વાત કરી એના વિશે થોડું સમજી લઈએ. નેક્સ્ટ જે થિયરી છે એનું નામ છે કે ચુંબકીય પદાર્થો કોને કહે છે તેના પ્રકારો લખો. ચુંબકીય પદાર્થો કોને કહે છે તેના પ્રકારો કહે છે એના વિશે વાત કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે ચુંબકીય પદાર્થ એટલે શું. તો જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેની અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થતું હોય તો તે પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. ચલો પહેલો પ્રશ્ન આપણે શું બોલ્યા કે ચુંબકીય પદાર્થ કોને કહેવાય. તો એવો પદાર્થ કે જેને જ્યારે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, કેવું ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થાય છે. તો એટલે કે બાહ્ય ક્ષેત્રમાં પદાર્થને મૂકતા તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય પ્રેરણ પ્રેરિત થાય તો તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. અને આવા ચુંબકીય પદાર્થના ત્રણ પ્રકારો છે. કયા કયા છે? ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. રાઈટ, યાદ રાખીશું કે ચુંબકીય પદાર્થના ટોટલ ત્રણ પ્રકાર છે. કયા કયા છે? તો નંબર વન ડાયામેગ્નેટિક એટલે કે પ્રતિચુંબકીય, પેરામેગ્નેટિક એટલે કે અણુચુંબકીય અને ફેરોમેગ્નેટિક એટલે કે લોહચુંબકીય. ત્રણ પ્રકારો છે, ડાયા, પેરા અને ફેરા. હવે આ ત્રણને આપણે ડિટેલ્સમાં સમજવાના છે. તો પહેલાં તો વ્યાખ્યા ભૂલી ગયા કે એવો પદાર્થ કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થાય છે તો તેવા પદાર્થને ચુંબકીય પદાર્થો કહે છે. અને આવા પદાર્થોના ત્રણ પ્રકાર છે, ડાયા, પેરા અને ફેરા. આવી રીતે લખી શકો છો, ડાયા, પેરા, ફેરા. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. જો ડિટેલ્સમાં સમજીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહે છે અને ડાયામેગ્નેટિક પદાર્થમાં આવતી અલગ અલગ તેની કેટલીક વસ્તુઓ વિશે. તો પ્રશ્ન આ છે કે ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ સમજાવો. એટલે કે ડાયામેગ્નેટિઝમથી આપણને ડાયામેગ્નેટિક પદાર્થ મળશે તો બંને શું છે એ સમજીશું. તો ડાયામેગ્નેટિક પદાર્થો એ એવા પદાર્થો હોય છે કે જેમને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે પદાર્થો, એટલે કે કોણ, તે પદાર્થો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. મતલબ કે આ એવા પદાર્થો છે કે જેમને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે પદાર્થો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. મતલબ કે આ પદાર્થો ચુંબકથી અપાકર્ષાય છે. શું કરે છે? ચુંબકથી અપાકર્ષાય છે. અભ્યર્થી ક્ષેત્રફળ ધીરે ધીરે નબળું થાય છે, મતલબ શું, તરત દૂર થતા હોય એવું અનુમાન લગાવી શકાય આપણે બેઝિક ભાષામાં. એટલે કે આ પદાર્થો કેવા છે? ચુંબકથી અપાકર્ષાય છે. ધ્યાનથી સાંભળીશું. હવે આકૃતિમાં આપણને એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે જે તમે જોઈ શકો છો. આ લીટી જોકે આપણે અગાઉ પણ કહ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આપણે જોવા દર્શાવવા માટે આપણે વિધાન રેખાઓ દોરીએ છીએ. હવે આવા ક્ષેત્રમાં એક પદાર્થ મૂકેલો છે જે કયો છે? ડાયામેગ્નેટિક છે. કયો છે? ડાયામેગ્નેટિક. અને આપણે અહીંયા બે દિશાઓ એટલે કે નોર્થ અને સાઉથ રૂપે બતાવેલી છે. આગળ વાત કરીએ કે આપણે કીધું એમ કે ચુંબક ક્ષેત્રરેખાઓ એ શું કરશે? ચુંબકથી અપાકર્ષાય છે, કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એટલે કે બહાર તરફ ધકેલાય છે. કે ચુંબક ક્ષેત્રરેખાઓ જે છે એ શું કરે છે? અપાકર્ષણને કારણે બહાર તરફ આ રીતે ધકેલાઈ જાય છે. જોઈ શકો છો આ અંદરથી કંઈ જતી જોવા મળતી નથી. કેને મળે છે? બહાર તરફ ધકેલાય છે એવું જોવા મળે છે. તેથી દ્રવ્યના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. મતલબ કે આપેલા પદાર્થમાં ચુંબક ક્ષેત્ર મળશે જ નહીં, અને ચુંબક ક્ષેત્ર નહીં મળે તો ચુંબક ક્ષેત્રમાં મૂલ્ય શું થશે? ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. બેઝિક છે, કોમન સેન્સ વસ્તુ છે કે હા, કે ચુંબક ક્ષેત્ર જો આપણને નિર્બળ ક્યારે મળે? જ્યારે એમાં ચુંબક ક્ષેત્ર રેખાઓ હોય નહીં ત્યારે. મતલબ કે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે, તેની તીવ્રતા ઘટતી હશે. હવે જો આવા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો આવો ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો તે ટુકડો આપણે કહીએ એમ પ્રબળથી નિર્બળ તરફ જાય છે. એટલે શું? નિર્બળ તરફ, ક્ષેત્ર તરફ. કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર તરફ. હવે તો ડાયામેગ્નેટિઝમને આપણે સમજવી હોય તો એની સરળ સમજૂતી આ મુજબ છે કે પરમાણુમાં ન્યુક્લિયસની વાત કરીએ તો પરમાણુમાં ન્યુક્લિયસની
આસપાસ કોણ ભરતા હોય છે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે અને શું ધરાવતા હોય છે? કક્ષીય કોણીય વેગમાન ધરાવતા હોય છે. ઓબ્વિયસલી કે ગતિ કરતા કરતા ચોક્કસ વેગમાંથી ગતિ કરતા હોય છે. અને કણમાં ફરતા આ ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહધારી ઘૂંટણાને સમતુલ્ય કહેવા માટે, આ તો એક વાત કરી છે આપણે ન્યુક્લિયસની, અને એક વાત આપણને કરી છે કે વિદ્યુત પ્રવાહધારી ઘૂંટણાની, આપણે જે શાળામાં ભણ્યા ચેપ્ટર નંબર 1 ની અંદર કે વિદ્યુત પ્રવાહધારી ઘૂંટણાની અંદર આપણે જે ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારનું જે ગહન થાય છે એની આપણે વાત કરી રહ્યા છીએ. પણ થોડો શબ્દ અલગ વાપર્યો છે કે વિદ્યુત પ્રવાહધારી ઘૂંટણાને સમતુલ્ય કહી શકાય, અને તેથી તે કક્ષીય ચુંબકીય ચાકમાં એટલે કે ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. આપણે કહ્યું છે કે ચુંબકીય ક્ષેત્રની ગાંઠ શું ધરાવે? ચુંબકીય મોમેન્ટ. અને વિદ્યુતમાં શું આવે? ડાયપોલ મોમેન્ટ આવે છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થમાં પરમાણુમાં પરિમાણી ચુંબકીય ચાકમાં કહેવાય છે શૂન્ય. કેમ? કારણ કે અહીં તો ક્ષેત્ર નબળું છે, અને ચુંબકીય ક્ષેત્ર નબળું હશે તો મોમેન્ટ પણ કહી હશે આપણને ઓછી જોવા મળશે અથવા ના બરાબર જોવા મળશે. એટલે કે અહીં ચાકમાં તો શૂન્ય કેમ મળી? કારણ કે અહીંયા જે આ પદાર્થો છે એ પ્રબળ ક્ષેત્રથી નિર્બળ તરફ જાય છે, પરિણામે ઓબ્વિયસલી ચાકમાં તકી મળે આપણને શૂન્ય જોવા મળે છે. આ પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા જે ઇલેક્ટ્રોનોની ચુંબકીય ચાકમાત્ર તે દિશામાં હોય તે ધીમા પડી જાય છે. ઓબ્વિયસલી કે પદાર્થોની ગતિ જે તરફ જઈ રહી છે પ્રબળથી નિર્બળ તરફ, માટે ક્ષેત્રરેખામાં જોવામાં આવે તો ચાકમાત્રાના મૂલ્યમાં પણ આપણને ધીરે ધીરે તફાવતમાં ઘટાડો જોવા મળે છે. અને જેમની ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં હોય, મતલબ કે જેની ચાકમાત્રા આપણને એનાથી વિરુદ્ધ દિશામાં મળશે, મતલબ કે જે દિશામાં જવા જોઈએ પ્રબળથી નિર્બળ, એનાથી વિરુદ્ધ દિશામાં હશે તો તે ઝડપથી મળશે પ્રબળ બને છે. આમ આ પદાર્થ આપેલા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન કરે છે અને તેનું અપાકર્ષણ થાય છે. એટલે કે ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં મળી એટલે અહીંયા આગળ પદાર્થ જે છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, અને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે આપણને ચુંબકીય ચાકમાત્રા મળશે, અને ચુંબકીય ચાકમાત્રા મળે માટે ત્યાં અપાકર્ષણ જોવા મળે છે. અને આવા કેટલાક એક્ઝામ્પલ્સની વાત કરીએ તો બિસ્મથ છે, કોપર છે, લેડ છે, સિલિકોન છે, નાઇટ્રોજન છે, આ બધા અણી છે, સોડિયમ ક્લોરાઇડ છે, એ બધા જ ડાયામેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. અને બધા જ દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ આપણને હાજર જોવા મળે છે, પરંતુ આ અસર ખૂબ જ નિર્બળ હોય છે. માટે ડાયામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટિબિલિટી કેવી હોય? નાની અને ઋણ જોવા મળે છે. એટલે યાદ રાખીશું કે ડાયામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટિબિલિટી કેવી હોય છે? નાની અને ઋણ. ઇન્સ્ટેન્ટ આપણે આમાં યાદ રાખવાના મુદ્દા કયા છે? તો બે કે ત્રણ. કયા કયા? તો પહેલું કે ડાયામેગ્નેટિક પદાર્થોમાં શું જોવા મળે કે આ પદાર્થો જે છે એ પદાર્થો બાહ્ય ચુંબક ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે તો તેઓ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરે, આવું થાય તો અપાકર્ષણ થતું જોવા મળે છે. બીજી વસ્તુ આ જોઈ, અને અપાકર્ષણનું કારણ શું છે? તો અહીંયા આગળ જે છે પ્રબળથી નિર્બળ તરફ જતા હોવાને કારણે આપણને અહીંયા આગળ ક્ષેત્રમાં શું મળ્યો? ઘટાડો જોવા મળ્યો. અને લાસ્ટ વસ્તુ કે ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો એટલે આપણને ચાકમાત્રા કેવી મળે છે? શૂન્ય જોવા મળે છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થના પરમાણુની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય જોવા મળે છે. અને આવા પદાર્થોની અંદર વાત કરીએ તો આવા પદાર્થો માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય હંમેશા માટે આપણે કેવું? નાનું અને ઋણ જોવા મળે છે. તો આ વાત થઈ ડાયામેગ્નેટિક પદાર્થ વિશે, બરાબર છે. ચલો આજ રીતે આપણે આગળ વાત કરીએ કે ડાયામેગ્નેટિઝમ તરીકે સુપર કંડક્ટરની સમજૂતી આપો. સુપર કંડક્ટરની સમજૂતી મેળવવાની છે કે ડાયામેગ્નેટિઝમ તરીકે સુપર કંડક્ટર શું છે એના વિશે સમજૂતી આપો. તો સુપર કંડક્ટર અલગ પ્રકારના જ ડાયામેગ્નેટિક પદાર્થો છે. છે તો પદાર્થો એ આ ટાઈપના જ, પરંતુ કંઈક અલગ પ્રકારના જ છે. તે ખૂબ જ નીચા તાપમાનોએ ઠંડી કરેલી ધાતુઓ છે. એટલે કે સુપર કંડક્ટર કોને કહેવાય? કે એટ અ લો ટેમ્પરેચર ખૂબ જ ધીમા તાપમાને પોતાની રેઝિસ્ટિવિટી અવરોધ શું કરે? ગુમાવી દે, શૂન્ય થઈ જાય છે. જો શોર્ટ બસમાં સમજવા જઈએ તો આટલી લાઇન્સ યાદ રાખજો કે આ સુપર કંડક્ટર છે એ ઓછા તાપમાને પોતાની રેઝિસ્ટિવિટી અવરોધકતા શું કરે છે? ગુમાવી દે છે, ઝીરો હોય છે. તો એવા પદાર્થો શું કહેવાય છે? સુપર કંડક્ટર કહેવામાં આવે છે. એટલે કે આનું તાપમાન કેવું હોય છે? ખૂબ જ નીચું હોય છે. જે પૂર્ણતઃ વાહકતા અને અપૂર્ણ જે વાહક પૂર્ણતઃ વાહકતા અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ એમ બંને દર્શાવે છે. એટલે કે એમાં વાહકતા પણ હોય છે અને એમાં ડાયામેગ્નેટિઝમ પણ જોવા મળે છે. અને આ જે સુપર કંડક્ટર જે છે એ સુપર કંડક્ટર્સને બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકવામાં આવે. પહેલાં જેવું એમાં આપણે એ પદાર્થોને આપણે ક્ષેત્રમાં મૂક્યા હતા, જો આ પદાર્થો એટલે કે સુપર કંડક્ટરને આપણે જો બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકીશું તો તેની ક્ષેત્રરેખાઓ દ્રવ્યમાંથી સંપૂર્ણ બહાર ધકેલાય છે. પહેલામાં પણ બહાર જતી હતી, પરંતુ એનાથી સંપૂર્ણ બહાર ધકેલાય છે. અને આવું થાય જેને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે. આ આઈએમપી લાઇન્સ છે, બધા યાદ રાખવાની છે કે મિઝનર અસર કોને કહેવાય? શું બોલીશું? કે જ્યારે સુપર કંડક્ટર્સ પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની ક્ષેત્રરેખાઓ દ્રવ્યમાં આપેલા દ્રવ્યમાંથી આપેલા પદાર્થમાંથી સંપૂર્ણ બહાર ધકેલા જાય છે, જેને મિઝનર અસર કહે છે. અને આવા પદાર્થો માટે કાયનું મૂલ્ય શું મળે છે? -1. અને કાય બોલે સસેપ્ટિબિલિટીને કાય બોલે કાયનું મૂલ્ય કેટલું મળે છે? -1 જોવા મળે છે. અને μr કેટલી મળશે? ઓબ્વિયસલી 0 મળશે. રિલેટિવિટી પરમિટિવિટી કેટલી મળશે?
ઝીરો મળશે. કેમ? કારણ કે મ્યુ આર બરાબર શું છે, વન પ્લસ કાય, અને મ્યુ ઇઝ ટુ વન પ્લસ ઓફ માઇનસ વન, તો શું મળ્યું? મ્યુ આર ઝીરો મળશે. બેઝિકલી આપણા સૂત્ર પ્રમાણે આપણને મ્યુ આર મળશે, ઝીરો મળશે. મતલબ કે સુપર કંડક્ટર્સ ચુંબક શું કરે છે, પેલાના જેવું સેમ અપાકર્ષે છે, અને ચુંબક દ્વારા અપાકર્ષાય છે. અને ચુંબકત્વથી ઉડાઈને દોડતી અતિ ઝડપી ટ્રેનમાં સુપર કંડક્ટર ચુંબકો ઉપયોગી છે. એટલે કે આના પર્પઝ, એના હેતુનો ઉપયોગ કરી કે જે ટ્રેન અતિ ઝડપી દોડે છે એની અંદર સુપર કંડક્ટર ચુંબકો વાપરવામાં આવે છે. તો સેકન્ડ આજે ભણ્યા સેમી સુપર કંડક્ટર વિશે, કે આ પદાર્થો પણ કઈ ડાયમંડ પદાર્થો જેવા જે અલગ પ્રકારના પદાર્થો છે, પરંતુ આમાં આપણને તાપમાન કેવું જો તાપમાન જોવા મળે ત્યારે એ સંપૂર્ણ એ પૂર્ણત વાહકતા અને પૂર્ણત થોડા વાહકતા અને થોડા ડાયમેગ્નેટિઝમ બે બંને પ્રકારના આપણને ગુણધર્મો જોવા મળે છે. જો આ પદાર્થોને બાહ્ય ચુંબક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તમે ક્ષેત્ર રેખાઓના દ્રવ્યમાંથી સંપૂર્ણ બહાર ધકેલાઈ જાય છે, જેને મીઝનર અસર કહેવામાં આવે છે. માટે કાયનું મૂલ્ય મળશે માઇનસ વન, અને કાયનું મૂલ્ય માઇનસ વન માટે મ્યુ મળશે ઝીરો મળશે. અને માટે આવા પદાર્થો ચુંબકનો શું કરે છે, અપાકર્ષે છે, અને તેનો ઉપયોગ સુપર કંડક્ટર ચુંબકો તરીકે કરવામાં આવે છે અતિ ઝડપી દોડતી ટ્રેનની અંદર. તો આશા રાખે કે આજના આ સેશનમાં આપ સૌને આ બે થિયરીમાં મજા આવી હશે અને ખ્યાલ આવ્યો હશે એવી આશા. તો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.